માધવપુર નજીક આવેલ માંગરોળના બગસરા ઘેડ ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. અહીં સ્ટાફ અને સુવિધાના અભાવે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેમાં હાલમાં જ એક દેવી પૂજક પરિવારની મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા અહીં લાવ્યા બાદ સ્ટાફ હાજર ના હોય પ્રાથમિક આરોગ્યના પટરાંગણમાં જ તેમને પ્રસૂતિ થઈ ગઈ હતી. આ બનાવથી ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજુબાજુના ગામ સહિત બગસરા ઘેડની આ એકમાત્ર જીવાદોરી સમાન હોય આ અંગે સરકાર યોગ્ય ધ્યાન દોરે તેવી લોકોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે. અહેવાલ શાંતિલાલ મેવાળા, માધવપુર. મંગુબેન રમણીકભાઈ, ગામ માણાવદર, અને દીકરી મારી છે સુનિતા કરી નામ છે, અને અહીંયા કણે બગસરે હારે છે લક્ષ્મણ કારાના ઘેરે, અને પછી અહીં કણે દિલેવરીમાંથી લઈ આવ્યા 8 વાગે, અને અહીં કણે ફોન કરતા હતા તો અહીંયા ફોન કોઈ ઉપાડ્યો નહીં, તો હું તો હતી બાથરૂમમાં નાતી હતી, પછી મને ફોન મળ્યો, પછી મેં ફોનમાં હમી કીધું મેં કે તમે અહીંયા કણે દવાખાને લઈ જાઓ, તો અહીં કણે કોઈ દવાખાને કોઈ હતા નહીં, અડધી દિલેવરી અહીં બાઈને થઈ ગઈ, અડધી દિલેવરી અંદર થઈ, પછી છોકરીને લઈ ગયા અંદર, અને બાઈઓ હતી મોજાને એવું પહેરીને, અને કાતરુંથી છોકરીની કાંઈક દિલેવરી કરાવીને પાડ્યાની પોટા પાડ્યા, અને પછી છોકરાને ઓલી છોકરીને ઓલું પહેરાયું, અને પછી અંદર ખાટલામાં નાખી, અને એક બાટલો ખાલી એક બાટલો ચડાવ્યો છે, બીજી કાંઈ દવા દારૂ કાંઈ કોઈ જાતનું કર્યું નથી, એમના છોકરી પડી છે દવા. કાણાભાઈ સોલંકી છે. અમે અહીં ડિલેવરી માટે બાઈને લઈને આવ્યા હતા, તો અહીંયા ડૉક્ટરો કોઈ હતા નહીં, અને એક બાપુ જ હતા. પછી ડિલેવરી અહીં લોબીમાં ડિલેવરી થઈ ગઈ અડધી, અને અડધી અંદર દવાખાના અંદર થઈ, પછી ડૉક્ટરો આવ્યા એને સારવાર, બહારના ડૉક્ટરો આવ્યા હતા એ આવ્યા હતા મીટિંગમાં, એને સારવાર આપી બરાબર છે, અને ફોન અમે કર્યા હતા, ફોન કોઈ અમુક ઉપાડ્યા નથી, ને અમુક ઉપાડીને કીધા કે અમે બહાર છીએ, એટલે આવી અમારી માથે ઓલી હતી, અને જો આ બહારના ડૉક્ટર ના આવ્યા તો અમારી માથે પરિસ્થિતિ વધારે નબળી થાત, અને 108 ને ફોન કર્યો તો 108 આવવાનું હતું, પછી એ બહાર બીજા ગામડામાં હતું, એટલે એ પૂગ્યું નહોતું 108, જૂનાગઢે ફોન કર્યો હતો, પછી માંગરોળ ફોન કરી લીધો, બધે ફોન અધિકારીઓમાં બધે ફોન કરી લીધા, તો જ નહીં, એક બાપુ પટાવાળા બાપુ એક જ હતા, અને બહારનો ડૉક્ટર આવ્યો ને એને સારવાર બધી